વહલા મિત્રો વર્તમાન સમયમાં આપણે ભ્રષ્ટ જગતમાં જીવી રહ્યા છીએ માણસ જાણે કે ઈશ્વરને ભૂલી ગયો છે અને દુનિયાવી મોહમાયામાં સપડાઈ ગયો છે પણ ઈશ્વરના ન્યાયથી કોઈ બચી શકતું નથી તે યાદ રાખીએ પોતાના જીવન સંબંધી સાવચેત રહીએ અને ઈશ્વર તરફ પાછા ફરીએ सवरे शु महिमा प्रभु तार महिमा प्रभु तार કેમ છો દર્શક મિત્રો હું આશા રાખું છું કે આપ કુશળ હશો પ્રભુ ઈસુના નામમાં હું તમારો સ્તવન અભ્યાસ કાર્યક્રમમાં આવકાર કરું છું મારો સંપૂર્ણ વિશ્વાસ છે કે આ કાર્યક્રમ મારફતે તમે ઈશ્વરનો આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છો જો આજે કોઈ નવા દર્શક મિત્રો જોડાયા છે તો હું તેમનો પ્રેમપૂર્વક આવકાર કરું છું મિત્રો અત્યાર સુધી આપણે રોમનોને પત્રના પ્રથમ અધ્યાયની ત્રેવીસ કલમોનો અભ્યાસ કરી ચૂક્યા છીએ જેમાં આપણે રોમનોને પત્રની શરૂઆતમાં પાઉલનું અભિવાદન રોમનો પ્રત્યેનો તેમનો પ્રેમ અને તેમને મળવાની ઉત્સુકતા તથા શુભ સંદેશ પ્રગટ કરવાની તેમની અભિલાષા વિશ્વાસથી મળતું ન્યાયપણું દુષ્ટતા અને પાપ ઉપર પ્રભુનો કોપ અને ઈશ્વરે પોતાની જાતને માનવ સમક્ષ પ્રગટ કરી છે તેવા વિવિધ પાસાઓનો પદ્ધતિસર અભ્યાસ કરી ગયા છીએ આપના આત્મિક જીવનની ઉન્નતિને માટે આ અભ્યાસ ચોક્કસ આશીર્વાદિત રૂપ બન્યો છે તેવું હું વિશ્વાસથી માનું છું રોમનોને પત્રનો અભ્યાસ ખરેખર ખૂબ જ રસપ્રદ છે આજે આપણે પ્રથમ અધ્યાયની ચોવીસથી છવ્વીસ કલમોનો અને બીજા અધ્યાયની એકથી છ કલમોનો અભ્યાસ કરવાના છીએ આજનો અભ્યાસ અત્યાર સુધીના કરેલા અભ્યાસ કરતા તદ્દન અલગ બાબતો તરફ આપણું ધ્યાન દોરે છે એ તો છે રોમનોની ભ્રષ્ટતા દુર્વાસના વ્યભિચાર અને અભિમાન બીજા અધ્યાયની પ્રથમ છ કલમોનો સાર એ છે કે ઈશ્વર ન્યાયી છે અને તેમના ચુકાદા સત્ય હોય છે ઈશ્વર પોતાને ન્યાયી અને ધાર્મિક ગણાવતા સજ્જનોનો પણ ન્યાય કરશે અને તેમના ન્યાયથી કોઈ બચી શકશે નહીં જોઈએ તમારી પાસે મિત્ર પ્રેમ સંદેશ નામનું પુસ્તક હોય તો કૃપા કરીને તમારી સમક્ષ ખુલ્લું રાખો પૃષ્ઠ નંબર ચારસો ને છવ્વીસ પૃષ્ઠ નંબર ચારસો છવ્વીસ એમ જ મિત્ર જો તમે મારી સાથે સાથે રોમનોને લખેલા પત્રના પહેલા અધ્યાયની ચોવીસ થી સત્યાવીસ કલમો જોશો તો ત્યાં લખવામાં આવ્યું છે કે માણસોની આવી મૂર્ખતાને કારણે ઈશ્વર તેમને તેમના અંતઃકરણની દુષ્ટ વાસનાઓને સુપ્રત કરે છે પરિણામે તેઓ એકબીજાના શરીરોને ભ્રષ્ટ કરવા લાગ્યા છે તેઓ ઈશ્વરના સત્યને બદલે જૂઠ સ્વીકારે છે અને સર્જનહારની જે સર્વકાળ સ્તુતિને યોગ્ય છે આમીન એમની ભક્તિ કરવાને બદલે સર્જનની સેવા ભક્તિ કરે છે આ કારણથી ઈશ્વર તેઓને તેમની વાંસના સંતોષવાને ત્યજી દે છે તેમની સ્ત્રીઓ પણ તેમની જાતીયતાનો ગેરઉપયોગ કરે છે એ જ પ્રમાણે પુરુષો સ્ત્રીઓ સાથેનો કુદરતી જાતીય વ્યવહાર ત્યજી દઈને એકબીજા પ્રત્યેક કામાતુર થાય છે પુરુષ પુરુષની સાથે કુકર્મ કરીને પોતાની ભૂલની સજા પોતાના શરીરમાં ભોગવે છે ઈશ્વર વિશેનું સાચું જ્ઞાન પોતાના મનમાં રાખવાનો માણસો ઇનકાર કરે છે એને લીધે ઈશ્વર તેઓને ન કરવા જેવા કામો કરવા માટે ભ્રષ્ટ બુદ્ધિને આધીન કરે છે માણસોની અભિમૂર્ખતાને કારણે ઈશ્વર તેમને તેમના અંતઃકરણની દુષ્ટ વાસનાઓને સુપ્રત કરી છે અને પરિણામે તેઓ એકબીજાના શરીરોને ભ્રષ્ટ કરવા લાગ્યા છે ચોવીસમી કલમ પ્રમાણે સત્ય સનાતન જીવતા પરમેશ્વરને છોડીને ભજવાનું પરિણામ તમે જુઓ મિત્ર ઈશ્વર તેમને તેમની દુષ્ટ વાસનાઓને સુપ્રત કરી દેશે ઈશ્વરે માણસને પોતાની પ્રતિમા પ્રમાણે ઉત્પન્ન કર્યું ઈશ્વર પોતાના નિર્ણયો કે પોતાના આગ્રહો મનુષ્ય ઉપર લાદવા માંગતા નથી ઈશ્વર માણસને એના પોતાના નિર્ણયો કરવા દે છે માનવીનું જે શરીર ઈશ્વરનું મંદિર થવા સર્જાયું હતું તેને જ માણસ ભ્રષ્ટ કરે છે છેલ્લા કેટલાક દાયકાઓથી જાતીય બાબતો જાહેરમાં ચર્ચાવા લાગી છે મિત્ર હવે અગાઉ જે બાબતો માટે આપણને શરમ સંકોચ નડતા હતા તેને હવે કોઈ શરમ સંકોચ નળતાજનથ હસ્સ મૈથુનથી કોઈ શારીરિક ખામી સર્જાતી નથી પરંતુ કામ વાસનાને નોતરીને મન બગાડનાર આ પ્રવૃત્તિ આખરે માણસને જાતીય વૃત્તિનો ગુલામ બનાવી દે છે અને ઘણીવાર પતિ પત્નીના સામાન્ય જાતીય સંબંધોમાં અંતરાય ઊભો કરે છે આજે તો રેડિયો ટીવી વિડિયો સામાયિકો અને અન્ય પ્રચાર માધ્યમો બાળકો ઉપર કેટલી ચિત્ર વિચિત્ર અસરો ઉપજાવે છે સ્વાર્થ ઈર્ષા અને વાસનાને ઉત્તેજન કરતી જાહેરાતો અને કાર્યક્રમોનો બોમ્બ મારો સતત ચાલુ છે એ બાળકોની નિર્ણય શક્તિકુંઠિત કરી નાખે છે શેતાન બહુ જ ચાલક છે ઈશ્વર વિરોધી છે અને તે પતિત માનવીને પાપના વિષ ચક્રમાં ફસાવતો જ રહે છે ઈશ્વર જાણે છે કે આખરે માણસ એકલ પંડે રહીને પોતાની પાપી બંડખોર વૃત્તિનો ગુલામ બનીને પોતાનો સર્વનાશ વોરવાનો છે હવે પચીસમી કલમ પ્રમાણે આપણે જોઈએ તો મનુષ્ય ઈશ્વરના સત્યને બદલે જૂઠ સ્વીકારે છે જ્યારે માણસ શેતાનની લલચાવનારી બાબતો સ્વીકારવા માંડે છે ને મિત્ર ત્યારે એ અજાણતા જ એની ભક્તિ કરવા માંડે છે કેમ કે શૈતાન જ જુઠ્ઠાનો કરતા છે નાની નાની કુટેવો અપરાધો નાની ચોરીથી કરેલી શરૂઆત માનવીને પછી તો એ ટેવોનો ગુલામ બનાવી દે છે કોઈક નાની લાપરવાહી કોઈક નાની છૂટ કોઈક નાની મંજૂરી આખરે મનુષ્યને અધોગતિના વિષ ચક્રમાં ધકેલી દે છે અને માણસ આખરે કરે સર્જનહારને બદલે સર્જનની સેવા ભક્તિ કરવા માંડે છે છવ્વીસ કલમમાં પ્રિષિત પાઉલ સાચા ઈશ્વરને મૂકીને માણસ શૈતાનના જૂઠને સ્વીકારે છે ત્યારે શું થાય છે એની જાતીય વૃત્તિનું શું થાય છે એની વાત કરે છે ઈશ્વરે માણસને જે સુંદર શરીરની બક્ષિશ આપી છે મિત્ર એનો મનુષ્ય ગેરઉપયોગ કરે છે જાતીયતા માટે ઈશ્વરે જે સર્જનનો નિયમ ઠરાવ્યો છે એ તોડવાથી માણસ સકામ વૃત્તિવાળો થઈને સજાતીયતાના દ્વાર દ્વારા પોતાની વાસના સંતોષે છે અને એ કેટલી બધી વિકૃતિ કેટલી બધી વિકૃતિ અને આખરે એના ભયંકર પરિણામો એ ભોગવે છે પ્રસિદ્ધ પાઉલના વખતમાં પણ આવા કામાતુર લોકો હતા આવા ભયંકર પાપને લીધે જ એ ખ્યાતિએ પહોંચેલી ગ્રીસની સંસ્કૃતિનો સર્વનાશ થયો એના ખંડિયેરો એના ગવાહ છે આજે તો આવા સકામી લોકોની સોસાયટીઓ પણ ઊભી થઈ છે કેટલાક દેશોમાં અને એમને પણ પોતાની ઈચ્છા પ્રમાણે વર્તવાનો અધિકાર કેટલાક દેશોમાં આપવામાં આવ્યો છે જાહેરમાં એની સ્વીકૃતિ થવા લાગી છે સજાતીય સમાગમને બાઇબલમાં પાપ ગણાવવામાં આવ્યું છે લેબિય પુસ્તક અઢાર મોદી બાવીસમી કલમ જોજો સમાજ ભલે એને મંજૂરીની મોર મારે આજે સજાતીય સમાગમને કારણે અને પરસ્ત્રી તથા પરપુરુષો સાથેના અનૈતિક સંબંધોને કારણે પૃથ્વી પરનો માનવ સમાજ એઇડ્સ જેવી ભયંકર બીમારીથી પીડાય છે લોકો એનાથી થથરી રહ્યા છે જો કે વિશ્વાસીઓ તરીકે આપણે આવી કોઈ વ્યક્તિઓને ઠુકરાવી શકીએ નહીં આપણે તો એમના તરફ પ્રેમપૂર્ણ વર્તન જ કરી શકીએ અને એ જ વર્તન ઈશ્વરને પસંદ છે અને એવા લોકોને આપણે ઈશ્વર તરફ વાળવાનો પ્રયત્ન કરવો જોઈએ આપણામાંથી કોઈ આવી બદીમાં સપડાયું તો નથી ને શું આપણામાંના કોઈને આવી ઈચ્છાઓ થાય છે ખરી તો આપણે ઈશ્વર પાસે આવીએ અને જે આપણને આપણા પાપ માફ કરીને પાપની ગુલામીમાંથી છોડાવવા સમર્થ છે એવા ઈશ્વર પુત્ર પ્રભુ ખ્રિસ્તનું શરણું શોધીએ આવી મનોવૃત્તિઓ કેટલી નાશકારક છે એ શું આપણે જાણતા નથી જ્યાં જ્યાં આવી મનોવૃત્તિઓને ઉત્તેજન મળતું હોય જે વસ્તુઓમાંથી ઉત્તેજન મળતું હોય જે જગ્યાઓમાં એ ઉત્તેજન મળતું એ બધું આપણે પડતું મૂકવું જોઈએ એનાથી દૂર રહેવું જોઈએ જોજો ને દૂર માયલો દૂર અને ઈશ્વર સ્તુતિમાં જોડાવવું જોઈએ ઈશ્વરના લોકોની સંગત શોધીએ અને એમાં જ રહીએ ને મિત્ર તો આપણે પડતીમાંથી બચી જઈ શકીએ જુદા જુદા દેશોનો સમાજ ગમે તે કહેતો હોય આ વાસનાઓ આપણું ગૌરવ હણનારી અને આપણને હિણપત દેખાડનારી છે અગાઉની ભવ્ય સંસ્કૃતિઓનું ગૌરવ પણ આવી વાસના વૃત્તિને કારણે જ હણાઈ ગયું છે અઠ્યાવીસમી કલમમાં આપણે જોયું એ પ્રમાણે માણસો જ્યારે ઈશ્વર વિશેનું સાચું જ્ઞાન પોતાના મનમાં રાખવાનો ઇનકાર કરે છે ત્યારે એમની ભ્રષ્ટ બુદ્ધિ કેવા કેવા દુર્ગુણો લાવે છે એ તમે જુઓ એની યાદી આપવામાં આવી છે અધર્મ બુરાઈ લોભ દુષ્ટતા ઈર્ષા હિંસા ઝઘડા કપટ અને દ્વેષભાવ કદાચ તમે કહેશો મિત્ર કે આપણા બધામાં જમાના કોઈને કોઈ દુર્ગુણો તો હશે જ તો શું એ પાપ છે અરે આગળ તો જુઓ મિત્ર આવા લોકો ચુગલી ખોર નિંદાખોર ઈશ્વરનો નકાર કરનારા ઉદ્ધત વ્યભિચારી બડાઈ ખોર કપટી પિતાની આજ્ઞા નહીં માનનારા અનૈતિક વિશ્વાસઘાતી ક્રૂર અને દયાહીન બને છે આવા કુકર્મ કરનારાઓને ઈશ્વર મૃત્યુને યોગ્ય ઠરાવે છે જો આપણે આ યાદી ઉપર થોડુંક વધારે ધ્યાન આપીએ મિત્ર તો ચોક્કસ આમાંથી કોઈક ને કોઈક દુર્ગુણ તો આપણામાં છે જ ઈશ્વરે આપણને મૃત્યુને યોગ્ય ઠરાવ્યા છે કોઈ પણ એકાદ મહાનગરનું વર્તમાનપત્ર તમે ખોલીને વાંચશો ને મિત્ર તો આમાં દુર્ગુણો તમે નોંધ કરતા જાઓ પત્ર આખે આખું એનાથી જ તમને ભરેલું લાગશે કોઈ પણ શહેર લો તમે કોઈ શહેર બાકી નથી પુરાતન કાળમાં ઈશ્વરે આવા થોકબંધ મહાનગરોનો ન્યાય કર્યો છે અને એ સૌ એમની ટોચની સંસ્કૃતિ સહિત ભસ્મીભૂત થઈ ગયા છે ઈશ્વરે આપણા આ તમામ મહાનગરો માટે બહુ જ રાજોઈ છે પુષ્કળ રાજઈ છે લોકો ઈશ્વર પાસે પાછા વળે એ માટે ઈશ્વરે લોકોને આમંત્રણ આપ્યું છે કદાચ તમને એવું લાગે મિત્ર કે તમે પોતે આ સંજોગોમાં કશું કરી શકો એમ નથી તમે સ્વયં તમારા પાપમાંથી મુક્ત થવા શક્તિમાન નથી એવું કદાચ તમને લાગતું હોય તો ગભરાશો નહીં બિલકુલ ગભરાશો નહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા પાપ માફ કરશે અને ધીરે ધીરે તમને તમારા પાપની ગુલામીમાંથી છોડાવીને ઈશ્વર પ્રતિ લઈ જશે ક્રિષિત પાઉલ બત્રીસમી કલમમાં રોમન લોકોને કહે છે રોમની જે મંડળી છે પ્રભુ કહે છે કે આવા કુકર્મ કરનારાઓ ઈશ્વર તેમને મૃત્યુને યોગ્ય ઠરાવે છે એવો ઈશ્વરનો કાયદો જાણવા છતાં એ લોકો એવા કુકર્મ કરે છે તો એ લોકો ઈશ્વરનો એવો કાયદો કેવી રીતે જાણે છે ઈશ્વરે મિત્ર સૌના અંતઃકરણમાં પ્રેરક બુદ્ધિ મૂકેલી છે અને જ્યારે મનુષ્ય ખોટું કરતો હોય ત્યારે મનુષ્યને એનો અંતર આત્મા તો જ હોય છે વળી આ માત્ર ધર્મની જ વાત નથી મિત્ર માનસ શાસ્ત્રીય વર્તુળોમાં પણ એવું સ્વીકારાયેલું છે કે જેને તેનો અંતરઆત્મા ડંકતો નથી એવો માણસ ભયંકર માનસિક વિકૃતિથી પીડાય છે અને એમાંથી સ્વાભાવિક પરિસ્થિતિ પર પહોંચવું એના માટે અશક્ય હોય છે અંતરાત્માના અવાજને વારંવાર દબાવી દીધા પછી એ અંતરાત્મા શૈતાનને તાબે થઈ જાય છે અને પછી માણસનું સર્વનાશ નોતરે છે જેકિલ અને હાઈડ જેવા બેવડા વ્યક્તિત્વ ધરાવતા માણસોની વાતથી આપણે સુપરિચિત છીએ જ તો શું આપણે આવું જોખમ ઉઠાવવું જોઈએ એટલે કે માણસને ઈશ્વરનું દૈવી પ્રકટીકરણ મળેલું જ છે પરંતુ આવા પાપો પ્રત્યે આવા પાપો પ્રત્યે માયા રાખીને એ ઈશ્વરના કાયદાની એસી તૈસી કરે એટલું જ નહીં પણ પોતે તો પાપમાં ચાલુ જ રહે છે અને એવા કામ કરનારાઓને પ્રેષિત પાઉલ કહે છે એ પ્રમાણે એને માન્ય પણ રાખે છે અને એવા કુકર્મોને ઉત્તેજન પણ આપે છે એવા પણ લોકો છે પાપનું સર્વનાશ સિવાય કોઈ જ બીજું પરિણામ નથી મિત્ર બોળવાશો નહીં એનો કોઈ એક સિવાય એનો કોઈ ઈલાજ નથી ઇલાજ માત્ર એક જ છે એટલે કે ઈશ્વરે મોકલેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના જીવનમાં આમંત્રણ આપવું એ જ મિત્ર માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ આપણું પરિવર્તન કરી શકે છે પાપથી છુટકારો મિત્ર ઈશ્વરનું ન્યાયપણું આપણા ખાતામાં મુકાવાથી અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા જીવનમાં આવવાથી જ થાય છે એક જ મનુષ્ય જન્મ અને જીવન એ પછી મૃત્યુ અને ઈશ્વરનો ન્યાય ચુકાદો અનંત જીવન કે અગ્નિની અનંત પીડા મનુષ્ય સમક્ષ માત્ર બે જ બાબતો છે તમે શું પસંદ કરશો મિત્ર આજે જ નિર્ણય કરો અને પછી એ નિર્ણયને વળગી રહો મિત્ર દુષ્ટો અન્યાયીઓ એટલે કે પાપ સામે ઈશ્વરના પ્રકોપનું પ્રખીકરણ આપણે જોયું અને ત્યાં જોયું આપણે કે ઈશ્વરનો કોપ તો એના પવિત્ર તથા પ્રેમી સ્વભાવની આડપેદાશ છે ઈશ્વર તો ઈચ્છે છે કે દરેકે દરેક મનુષ્ય પોતાના દુષ્કર્મોના બંધનોમાંથી છુટકારો પામે કોરિન્થીને લખેલો પ્રેષિત પાઉલનો પહેલો પત્ર નવા કરારમાં તમે જુઓ એના બીજા અધ્યાયની ચોથી અને પાંચમી કલમ તો લખ્યું છે કે સર્વ માણસો નાશમાંથી બચી જાય અને સત્ય શું છે તે જાણી લે એવી ઈશ્વરની ઈચ્છા છે કારણ ઈશ્વર એક જ છે અને ઈશ્વરની પાસે માણસોને લાવનાર પણ એક જ છે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે મિત્રો આપણે બીજા વિભાગના પેટા વિભાગ એટલે કે સારા અથવા સમાજમાં કહેવાતા સજ્જનોના પ્રગટીકરણ ઉપર આવીએ જે આપણને રોમનોના બીજા અધ્યાયની એક થી સોળ કલમોમાં મળે છે હવે આ બીજા અધ્યાયનો પ્રમુખ સૂર એ છે કે ઈશ્વર પોતાને ન્યાયી ગણાવતા અને ધાર્મિક ગણાવતા સજ્જનોનો પણ ન્યાય કરશે અહીં પ્રેષિત પાઉલ એવા સજ્જનોની વાત કરે છે કે જેઓ પોતાને પુનિત પાવન ગણાવીને પાપ કરતા હોય અને છતાં એવું માનતા હોય કે હું તો પાપ જ નથી કરતો પ્રેષિત પાઉલ અહીં શિખર પર બેઠેલાઓની વાતો કરે છે જે લોકો તળેટીમાંના લોકોને ઈશ્વરની જરૂર છે એવું માનતા હોય છે રોમ શહેરની મંડળીમાં જ્યારે પ્રેષિત પાઉલનો પત્ર વંચાતો હશે ત્યારના સમયની કલ્પના જરા કરો મિત્ર જ્યારે પ્રેસિત પાઉલ ખૂનીઓ વ્યભિચાર્યો નિંદા કરનારાઓ અને ચોરોની વિરુદ્ધમાં તેમના પાપ સંબંધી લખે છે ત્યારે પેલા મેનતુ ધાર્મિક વિધિઓ પાળનાર ઈશ્વર ભજનમાં નિયમિત હાજરી આપનારા નિર્વ્યસની એવા પાપને પોતાનાથી દૂર રાખવાનો પ્રયત્ન કરતા સજ્જનો કદાચ ઘેલમાં આવી ગયા હશે અને મનોમન રાચતા હશે એ લોકો પરંતુ બીજા અધ્યાયમાં આવતા જ કદાચ તેઓના મોઢા પણ પડી ગયા હશે પ્રિષિત પાઉલનો તર્ક કેટલો બધો નક્કર છે તમે જુઓ જરા આવા લોકોને પ્રિષિત પાઉલ કહે છે કે તું જે બાબતોમાં બીજા લોકોનો ન્યાય કરે છે એમાં જ તું પોતાની જાતને પણ દોષિત ઠરાવે છે તું એવા કામ માટે બીજાઓનો ન્યાય કરે છે અને એ જ કામો તો તું પોતે પણ કરે છે આ સત્ય છે મિત્ર કે આપણે કોઈ વ્યક્તિ તરફ આંગળી ચીધીએ છીએ ત્યારે બીજી ચાર આંગળીઓ તો આપણી તરફ જ વળેલી હોય છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવા લોકોને કહે છે કે તું પોતાના ભાઈની આંખમાંથી તણખલું કેમ શોધે છે અરે તારી પોતાની આંખોમાંનો ભાર ઉટ્યો તને દેખાતો નથી હવે અહીં તમે જુઓ તો રોમનોને લખેલા પત્રના બીજા અધ્યાયની પાંચમી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે કે તારું હૃદય તો હઠીલું અને રીઢું થઈ ગયું છે ન્યાયના દિવસે તને થનાર સજામાં તું વધારો કરે છે અને છઠ્ઠી કલમ પ્રમાણે તમે જુઓ તો ત્યારે દરેકને તેના કૃત્યો અનુસાર બદલો મળશે પ્રભુ સુખ્રિસ્ત કહે છે કે કોઈનો ન્યાય ન કરો કોઈનો ન્યાય ન કરો જેથી તમારો પણ ન્યાય કરવામાં ન આવે હવે આ વચનોમાં પ્રેષિત પાઉલ ઉદ્ધારની વાત નથી કરતો પરંતુ એ ઈશ્વરના ન્યાય ચુકાદાના સિદ્ધાંતોની ચર્ચા કરે છે ઈશ્વરના ન્યાય ચુકાદાના સિદ્ધાંતો કંઈ ઉદ્ધારનો પાયો નથી એ તો ન્યાયીકરણ માટેનો પાયો છે હું મિત્ર તમારા વિશે કંઈ જાણતો નથી પરંતુ હું એ રીતે મારો ન્યાય થાય એવું નથી ઈચ્છતો આજે હું તારણહાર પ્રભુ ખ્રિસ્ત માટે ઈશ્વરનો આભાર માનું છું બાઇબલ અનંત જીવન મેળવવા માટે પ્રભુ ખ્રિસ્તનો શુભ સંદેશ એકમાત્ર સાધન હોવાનું જણાવે છે પ્રભુ સુખ્રિસ્તનો અસ્વીકાર કરવો એનાથી તરત જ આપણા ઉપર ઈશ્વરનો ન્યાય ચુકાદો આવે છે બાઇબલમાં યોહાને લખેલા પહેલાં પત્રના પાંચમા અધ્યાયની બારમી કલમ તમે જુઓ તો ત્યાં લખવામાં આવ્યું છે કે જેની પાસે ઈશ્વરપુત્ર પ્રભુ સુખ્રીસ્ત છે એને જીવન છે અને જેની પાસે ઈશ્વરપુત્ર પ્રભુ સુખ્રી નથી એને જીવન નથી પ્રભુ સુખ્રીસ્ત કહે છે કે હું તમને સાચે જ કહું છું કે જે કોઈ મારું સાંભળે છે અને મને મોકલનાર ઈશ્વર પિતા ઉપર વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે તેનો ન્યાય નહીં પરંતુ તે મૃત્યુમાંથી નીકળીને જીવનમાં પ્રવેશી ચૂક્યો છે યોહાન અનુસાર સંદેશ નવા કરારમાં અધ્યાય કલમ પ્રમાણે અને ઈશ્વરનું પેલું અદભુત વરદાન તો તમે યાદ કરો જરા યોહાન અનુસાર શુભ સંદેશ ત્રીજો અધ્યાય સોળમી કલમ ત્યાં કહેવામાં આવી છે કે ઈશ્વરે દુનિયા ઉપર એટલે કે સમગ્ર માનવજાત ઉપર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એક આખી જનિત પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપી દીધો એ માટે કે જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય એના પાપોની શિક્ષા રૂપે એના દુષ્કર્મોના બંધનોમાં એ રહ્યો છે એ રૂપે પરંતુ એ અનંત જીવન પ્રાપ્ત કરે અને પવિત્ર ગ્રંથ બાઇબલ એ માટે વારંવાર ચેતવણીઓ અને નિશાનીઓ પણ આપે છે મિત્ર ઈશ્વરે એક તો ઇઝરાયેલી પ્રજાને જ આપણી સમક્ષ નિશાની રૂપે મૂકીશું કાળ વૃતાંતનું પુસ્તક છે પહેલું બાઇબલમાં જૂના કરારના વિભાગમાં અને બીજું પુસ્તક છે એમાં આપણે જોઈએ તો જ્યારે જ્યારે ઇઝરાયેલી પ્રજાએ ઈશ્વરના માર્ગો છોડી દીધા ત્યારે ત્યારે એનો પરાજય થયો દુશ્મનો સામે અને પછી એ ઇઝરાયેલી પ્રજાના બે ભાગલા પડી ગયા મિસર દેશની ગુલામીમાંથી છૂટ્યા પછી આ ઈઝરાયેલી પ્રજાએ ફરી સિત્તેર વર્ષ સુધી બાબેલની ગુલામગીરીમાં જવું પડ્યું આખરે ઈશ્વર પુત્ર પ્રભુ સુખ્રિસ્તનો અસ્વીકાર અને અનાદર કરવાથી યરૂલેમના પવિત્ર મંદિરનો જ સર્વનાશ થઈ ગયો એટલું જ નહીં આખી ઇઝરાયેલી પ્રજાને આશરે એક હજારથી વધારે વર્ષોની રખડપટ્ટી અને સામૂહિક કતલેહામ ભોગવવા પડ્યા હવે બીજી બાજુ તમે જુઓ તો ઈશ્વરે બિનયહુદી લોકોને પણ છોડ્યા નથી બેબિલનો વિચાર કરો બેબિલોન ગ્રીસ પછી માદી ઈરાની રોમનો એ બધી ટોચની સંસ્કૃતિઓનો પણ સર્વનાશ થઈ ગયો છે જેનો આપણે ઇતિહાસ ગણાવીએ છીએ આપણે કદાચ એને માત્ર ઇતિહાસની દ્રષ્ટિએ જોઈએ અને નાશ તેનો નશ એ ઉક્તિ મુજબ બધાનો જ નાશ થવાનો છે એવું માનીએ તો પછી આપણું શું અરે બધાનું જે થશે એ આપણું પણ થશે એવું માનીને આપણે બેફિકરા થઈ જઈએ છીએ પુરાતન કાળમાં નુહના સમયમાં સમસ્ત પૃથ્વીનો જળ પ્રલય દ્વારા વિનાશ થયો હતો અને નુહે એકસો પચીસ વર્ષ સુધી લોકોને ચેતવણીઓ આપ્યા કરી એકસો પચીસ વર્ષ સુધી મિત્ર મિત્રો તો પણ પાપમાં ગરકાવ થઈ ગયેલા લોકોના એ બહેરા કાનો એ જ અથડાઈ અને પરિણામે જળ પ્રલયથી આખે પૃથ્વી પરના સમગ્ર જીવનનો નાશ થયો હતો આપણા આ પૃથ્વી પરના જીવનમાં અત્યાર સુધી આપણે આચરેલા પાપોથી આપણું મૃત્યુ નક્કી છે મિત્ર પરંતુ ત્યાર પહેલા ત્યાર પહેલા કદાચ પ્રભુ સુખ્રિસ્ત આપણને લેવા પાછા આવે અને આપણે તૈયાર ના હોઈએ તો સર્વકાળના અગ્નિમાં જવાનું આપણને કેવું લાગશે આ દુષ્ટયુગમાં ઈશ્વરે આપણા ઉપર પ્રેમ દાખવીને કૃપાનો સમય આપ્યો છે આવો આપણે સૃષ્ટિના સર્જનહાર પરમેશ્વર પિતાને નમી જઈએ અને ઈશ્વર પુત્ર પ્રભુ સુખ્રિસ્તના નામમાં માગીએ કે ઈશ્વર આપણને સૌને સાર્વકાલિક જીવનમાં દૂરી લઈ જાય યાદ રાખો મિત્ર હજી મોડું થયું નથી આજે જ તમે પ્રભુ સુખ્રિસ્તને પ્રાર્થના કરી શકો છો કે ઓ પ્રભુ સુખ્રિસ્ત દયા કરો મને મારા પાપોને ક્ષમા આપો તમે જ એકમાત્ર મારા મુક્તિદાતા છો અને મિત્ર જો તમે સાચા પ્રાર્થના કરશો તો ખાતરી રાખો પ્રભુ પાપોની તમને ક્ષમા આપશે તમારા દુષ્કર્મોના બંધનોમાંથી તમે છૂટા કરશે અને તમારા પાપોની સજામાંથી તમને મુક્તિ મળશે ઈસુખ્રિસ્તને શરણે આવવા માટે ઈશ્વર તમને કૃપા આપો આમેન મિત્રો અત્યાર સુધીના અભ્યાસનું શાબ્દિક ચિત્ર ઘણું જ ઉત્તેજનદાયક હતું પરંતુ આ કલમોએ તો આખું ચિત્ર જ બદલી નાખ્યું છે ઈશ્વરને મહિમા આપવાને બદલે તેઓએ વિવિધ પ્રતિમાઓની આરાધના કરી ઈશ્વર પોતાની પવિત્રતાને કારણે પાપ કરનારા ઉપર કોપાયમાન થાય છે માટે ઈશ્વરે પોતે જ તેઓને તેઓના અંતઃકરણોની દુર્વાસનાને લીધે અપવિત્રતાને સોંપી દીધા પરિણામે તેઓ એકબીજાના શરીરને ભ્રષ્ટ કરવા લાગ્યા ભ્રષ્ટતાનું પરિણામ તો એ આવ્યું કે તેઓએ ઈશ્વરના સત્યને બદલે જૂઠને સ્વીકાર્યું સર્જનહારની ભક્તિ કરવાને બદલે તેઓએ સર્જનની ભક્તિ કરી આ જ કારણને લીધે ઈશ્વરે તેઓને તેઓની અધમ વાસનાઓ અને ઈચ્છાઓને સ્વાધીન કરી દીધા તેઓ પોતાની વાસનાયુક્ત ઈચ્છાઓને પરિપૂર્ણ કરે ભ્રષ્ટતાની પરાકાષ્ઠા તો એ છે કે તેઓની સ્ત્રીઓએ પણ જાતીયતાનો દુરુપયોગ કર્યો વ્યભિચારની પરાકાષ્ઠા તો એ છે કે પુરુષોએ કુદરતી રીતે સ્ત્રીઓની સાથેના જાતીય સંબંધને ત્યજીને પુરુષે પુરુષ સાથે અનુચિત કુકર્મ કર્યા વર્ષો જાતિનું આ ચિત્ર વર્તમાન યુગની સ્થિતિને પણ ઉજાગર કરે છે આ એ જ રોમનો છે કે જેમણે પ્રભુને સ્વીકાર્યા ખરા પણ પ્રભુને મહિમા આપ્યો નહીં તેઓ ઈર્ષા લોભ કપટ નિંદા અને વિશ્વાસઘાત થી ભરપૂર થયા માતા પિતાની અવજ્ઞા કરનારા થયા બીજા અધ્યાયની છ કલમો કર્યા છે આજે વિશ્વમાં વ્યભિચાર અને ભ્રષ્ટતાનું પાપ જોઈ શકાય છે કારણ કે વિશ્વએ અને ઈશ્વરના લોકોએ પણ જીવતા ઈશ્વરનો ત્યાગ કર્યો છે અને ઈશ્વરને મહિમા આપ્યો નથી મિત્રો શું આજે ઈશ્વરે વાસ્તવિક ચિત્ર તમારી અને મારી સામે મૂક્યું નથી શું તમે અને મેં ઈશ્વરને બાજુ પર મૂકી દીધા મિત્રો આવો આપણે ઈશ્વરને મહિમા આપીએ જેથી આવનાર કોપથી બચી શકીએ આપણા જીવનો મારફતે ઈશ્વરને મહિમા મળે તેવું જીવન જીવવા પ્રભુ આપણ સર્વને કૃપ આપો આવો આપણે પ્રાર્થના કરીએ અને ઈશ્વરની સહાય માગીએ પવિત્ર પ્રભુ અમે નમ્રતાપૂર્વક તમારા ચરણોમાં આવીએ છીએ અને અમે અમારા પાપોની કબૂલાત કરીએ છીએ પ્રભુ હું મારા પાપોની કબૂલાત કરું છું પ્રભુ હું મારા કુટુંબના પાપોની કબૂલાત કરું છું પ્રભુ હું મારા સમાજના પાપોની કબૂલાત કરું છું પ્રભુ તમે અમારા પાપોની માફી આપો અને તમને પસંદ પડે તેવું જીવન જીવવા મદદ કરો અમારા દરેક દર્શક મિત્રોને તમારી કૃપામાં રાખો અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ આમેન વાલા દર્શક મિત્રો જો આજે આપે કોઈ નિર્ણય કર્યો છે તો આપ અમારા પ્રતિનિધિને ફોન કરીને અચૂક આપ આપે જે નિર્ણય કર્યો છે તે જણાવશો જેથી અમે આપને માટે પ્રાર્થના કરી શકીએ અમારા પ્રતિનિધિ અને હું આપના ફોનની રાહ જોઈ રહ્યા છીએ ઈશ્વર આપને આશીષ આપો આમેન મિત્રો ગત પ્રશ્નોનો જવાબ છે બે આજનો પ્રશ્ન છે ખોટા કામો કરનારને ઈશ્વર શું કરે છે જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ